પોરબંદરમાં નગીના મસ્જિદનો મૌલવી જેલ હવાલે પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે મૌલવીના રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો. તો 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને કોર્ટે મૌલવીના રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. મહત્વનું છે કે પોરબંદરમાં નગીના મસ્જિદનો મૌલવી જેલ હવાલે પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તો કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. જે રીતે મોરબીમાં સંપર્ક કપાઈ ગયો છે, તો જે રીતે પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી છે, કોર્ટે મૌલવીના રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. તો પોરબંદરમાં નગીના મસ્જિદનો મૌલવી આખરે જેલ હવાલે. કોર્ટે મૌલવીના રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. તો આ સાથે જ પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.